ટેકાના ભાવે રજીસ્ટ્રેશન થયેલા ઘઉંની તાત્કાલિક ખરીદી કરવામાં આવે ખેડૂત એકતા મંચ સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ છે તેને તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે તે બાબતે ખેડૂત એકતા મંચ પ્રમુખ રાજુભાઈ કરપડાએ મુખ્યમંત્રી કૃષિ મંત્રીને પત્ર લખી જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે 2020માં જે પાક સંગ્રહ માટે નાન ગોડાઉનની સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ હતા તેની સબસિડી એક વર્ષ જેવો સમય થયો, તેમ છતાં ખેડૂતોને ફાળવવામાં આવેલ નથી તો તાત્કાલિક તેઓ નાન ખાતામાં જમા કરવી. આ બાબતે આજે ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ તકે સુરેન્દ્રનગર જિલ્લા ખેડૂત એકતા મંચ પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહી રજૂઆત કરી હતી. રામકુભાઈ કરપડા, મૂળી. આપણે ઘઉંનું રજીસ્ટ્રેશન ગુજરાત સરકારે જાહેરાત કરી કે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. માર્ચ મહિનાની શરૂઆતમાં રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લામાંથી હજારો ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. 2.5 મહિનાથી વધારે સમય વયો ગયો, હજુ સુધી ઘઉંની ખરીદી ચાલુ કરવામાં આવી નથી. ઉપર ચોમાસુ વાવણી કરવાની ખેડૂતને વાવેતર કરવા માટે ગુજરાતનો ખેડૂત સાહેબ એટલો સધ્ધર નથી કે જૂનો પાક શિયાળો પાક એના ઘરે પડ્યો રાખે અને નવી વાવણી કરી શકે. સાહેબ, ખેડૂતની એ પરિસ્થિતિ છે કે એને હલર વાળાને, યંત્રો વાળાને, બિયારણ વાળાને ઘઉં કાઢીને પૈસા ચૂકવવાના હોય. અત્યારે ખેડૂત ઘરે ઘઉં રાખીને બેઠો છે, સરકાર દ્વારા ખરીદી ચાલુ કરવામાં આવી નથી તો તાત્કાલિક ધોરણે આ ખરીદી ચાલુ કરવામાં આવે, એક આ વાત છે. બીજી વાત એવી જ રીતે 2019-20માં બરાબર હું અમારી વાત કરું પછી તમારો જવાબ લઈ સાહેબ કે શું કામ આટલો ટાઈમ વિલંબ કરવામાં આવ્યો. 2019-20માં પાક સંગ્રહ માટે ગોડાઉનની જે કઈ સબસિડી જમા થતી હતી ખેડૂતોને, જે ખેડૂતોને ગોડાઉન મંજૂર કરવામાં આવ્યા હતા 2019-20માં, એ ખેડૂતોને મંજૂર થયેલા ખેડૂતોને કહેવામાં આવ્યું કે તમારા ગોડાઉનનું કામ ચાલુ કરી દો. આ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું, ચાલુ કરી દો, સબસિડીની રકમ તમને મળી જશે, તમારા ગોડાઉન મંજૂર થઈ ગયા છે, ગામ સેવક દ્વારા કહેવામાં આવ્યું, એમના ફોનમાં મેસેજ પણ મળ્યા. અત્યાર સુધીમાં છે એ ખેડૂતોને સબસિડીની રકમ જમા થઈ નથી. ખેડૂતોએ ગોડાઉન નું કામ ચાલુ કરી દીધું 2 વર્ષ પહેલા. હવે ગોડાઉન નું કામ મતલબ પેલા બધાને 100-100% મંજૂરી આપી દીધી જે આપ્યો છો, ત્યાર પછી ગ્રાન્ટ નો તૂટો આવ્યો. આપણી ભાષામાં કરીએ ગ્રાન્ટ ના અભાવથી એમાંથી શોર્ટ આઉટ કરવામાં આવ્યું. મતલબ જેને મતલબ 100% જેને મંજૂરી આપી દીધી એ ગ્રાન્ટ ના અભાવે પછી ખેડૂતોને સબસિડી ન મળી. આપની વાત ઉપરથી ગ્રાન્ટ પૂરતી ગ્રાન્ટ નહોતી એટલે એ ખેડૂતોને હજુ સુધી સબસિડી નથી મળી, બરાબર ને? આ વાત સાથે સહમત છો ને? એટલે મોડું થયું છે કે ગ્રાન્ટ સરકાર પાસે નથી, ગ્રાન્ટ નો અભાવ છે. જે ગ્રાન્ટ ફાળવી હતી એના કરતા વધારે ફોર્મ ભરણા સરકાર દ્વારા, તંત્ર દ્વારા મંજૂરી આપી દીધી બધાને. મંજૂરી આપ્યા પછી પૈસા રકમ નો અભાવ છે, ગ્રાન્ટ નો અભાવ છે, એટલે મોડું થયું, બરાબર ને? આ કેવી વ્યવસ્થા હશે આ સાહેબ તમે જાણી શકો? સાહેબ, અમારે ત્યાં પ્રસંગ હોય ને તો અમને ખબર હોય કેટલા લોકો જમા. હું ગામડાના ખેડૂત ની વાત કરું છું, એમાં તૂટો નથી આવતો. પ્રસંગ હોય ને, પ્રસંગ કે 100 માણસો આવવાના છે, 125ની જ રસોઈ બનાવી હોય, ચલો એ વાત જવા દો. ગુજરાત સરકારનું આયોજન કેવું હશે એ પછીની વાત છે, બરાબર છે? એ બાબતે તમે શું કહો છો, ક્યારે એ રકમ જમા થશે અને અહીંથી તમે કેટલી વાર રજૂઆત કરી છે? બોલો તો જવાબ શું આવે છે?
આપણે ગામડાની ભાષામાં અમે રજીસ્ટ્રેશન કરાવીને ઘઉં તમને લખાવી દીધા છે, અમારા ઘઉં ક્યારે ભરી જવાય તમારે નક્કી કરવાનું, પણ અમારે પૈસા ની જરૂર છે, કાં તો પૈસા ઘઉં નો બગાડ થાય, બગાડ થાય તો ખરીદી ભરી દેશો ને. રજૂઆત તો અહીંથી થતી હોય ને? ખરીદી એજન્સી પ્રશ્ન નુકસાન થશે એના માટે એજન્સી ને તમે જવાબદાર ગણી એના માટે નુકસાન ભરપાઈ કરવા માટે કાર્યવાહી કરશો? તમે એમ કહો છો કે એજન્સી કામ કરે છે, તો જે તમે ખેડૂત ના ઘરે ખેડૂત મુસીબતમાં હોય એની રજૂઆત ઉપર લેવલ સુધી કરવી, તમારી નાની નાની વાત માં રજૂઆત કરવા આપો. તમે આ ભાવ બાબતે કોને જાણ કરી છે? ખરીદી શું કહે છે તમને? તમે લેખિત માં નથી આપેલી આ રજૂઆત તમારી મૌખિક શા માટે? સાહેબ તમે અધિકારી છો, તમે મૌખિક માં આ બધા ફેર કરો છો, આ બધું તો રિટર્ન માં જવું જોઈએ. કાલ સવારે તમે એમ સાહેબ સાહેબ ક્યારે હોય વરસાદમાં ઘઉં પલળી જાય છે, પલળેલા ઘઉં લે છે ને સાહેબ? ખેડૂત એટલો ગુજરાત નો સદર નથી કે એને ગોડાઉન ની વ્યવસ્થા? રજૂઆત નહીં સાહેબ, અમે તમને અહીંથી અલ્ટિમેટમ આપીને જઈએ છીએ, ટૂંક સમયમાં જો આ નિરાકરણ નહીં આવે તો તમારી આ જે કમ્પાઉન્ડ આ તમારું ગ્રાઉન્ડ છે ને એમાં ખેડૂતો નહીં હમાતા હોય છે.